કે એને પણ કાયદેસર કેસ કરવો જોઈએ ને પોલીસ ખાતા એ કરવો જોઈએ. પોલીસ ખાતું બધું જ જાણે છે, તેમ છતાં એ પોતે સહકાર આપીને આ પ્રવૃત્તિ વાલોડ તાલુકામાં એક આતંકવાદ જેવી પ્રવૃત્તિ ચલાવે છે, એ ચલાવી શકાય નહીં. આપણે અનેક એવી ફરિયાદો સાંભળીએ છીએ કે જ્યાં નેતાઓ એવું કહેતા હોય કે અધિકારીઓ અમારું માનતા નથી, સાંભળતા નથી, પરંતુ સત્તા પક્ષના નેતા અને એમાં પણ ધારાસભ્ય આવું કહે તો એ વિચારવાનો વિષય છે. નમસ્કાર, આપની સાથે હું શુપાયલ રાઠોડ. કે એનું પણ કાયદેસર કેસ કરવો જોઈએ ને પોલીસ ખાતા એ કરવો જોઈએ. પોલીસ ખાતું બધું જ જાણે છે, તેમ છતાં એ પોતે સહકાર આપીને આ પ્રવૃત્તિ વાલોડ તાલુકામાં એક આતંકવાદ જેવી પ્રવૃત્તિ ચલાવે છે, એ ચલાવી શકાય નહીં. તાપી જિલ્લાની સંકલન સમિતિની બેઠક હતી આજે, જ્યાં ધારાસભ્ય મોહન ઢોળિયાએ આક્ષેપ કર્યો કે અધિકારીઓ તેમની વાત જ સાંભળતા નથી. ધારાસભ્ય મોહન ઢોળિયાએ આક્ષેપ કરતા કહ્યું કે તાપી જિલ્લામાં વહીવટીકરણ અને જે કાયદો છે એની હદો પૂરી થઈ ગઈ છે, અહીંયા કોઈ પણ કંઈ પણ માનતું જ નથી. હવે ધારાસભ્ય કઈ વાત પર અકળાયા અને કઈ વાતને લઈને અધિકારીઓ પર આવો આક્ષેપ કર્યો તે સાંભળીએ. સુરત જિલ્લામાં પડે છે. આજે તાપી જિલ્લાની સંકલન સમિતિમાં હાજર રહેવાનો અવસર મળ્યો. કેટલાક પ્રશ્નો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પ્રવાસન વિભાગ તરફથી એક તળાવનો પ્રવાસન વિભાગનું મંજૂર થયેલું છે કલેક્ટરના માધ્યમથી. રાજ્ય સરકારે મંજૂર કર્યું છે, તળાવ પર કામ ચાલી રહ્યું છે અને એ તળાવ પર 9 ઓગસ્ટે નજીકની પ્રવૃત્તિ કરનારા લોકો સ્ટેચ્યુ મૂકી ગયા છે બાબા સાહેબ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું. અમે બધા જ મહાનુભાવોને સ્ટેચ્યુ મૂકવાનું તળાવ પણ પ્રવાસન વિભાગ તાપી જિલ્લા કલેક્ટર સમિતિમાં કરવામાં આવેલો છે. તેમ છતાં અહીં કેટલાક બિનઅધિકૃત રીતે જે કાયદાના હાથ પર લઈને અહીંયા સ્ટેચ્યુ મૂકી રહ્યા છે અને એનું પ્રોત્સાહન આપવાનું કામ વહીવટીતંત્ર, કલેક્ટર, DSP, પોલીસ ખાતું આ કરે અને એને પ્રોત્સાહિત કરે છે. 9 ઓગસ્ટનો બનાવ બુહારીમાંથી તમે જુઓ તો 9 ઓગસ્ટ પહેલા 7 ઓગસ્ટે કેટલાક પરિબળો જે એવું સમજીને સંગઠન લઈને બેસી ગયા છે, જેનું કોઈ સંગઠન જ નથી. હું પણ પોતે આદિવાસી છું અને એનું કોઈ સંગઠન જેવું નથી, પણ કેટલાક એવું સમજીને બેઠેલા છે કે અમે સંગઠનવાદી છીએ એમ કરીને દુકાને દુકાને પૈસા ઉઘરાવવા માટે ખુલ્લા એમ ધમકી આપીને ફર્યા અને એને પોલીસ એને પ્રોત્સાહન કરે છે અને પોલીસ વિભાગે કોઈ એનું DSP ને બેસવાનું ફોન કર્યા પણ એ ફોને એવું ચોખતો નથી અને ધારાસભ્ય તરીકે એક જમાદારનું ત્યાંનો જમાદાર છે એ ખૂબ પ્રવૃત્તિ કંઈ પણ આવી બાબત હોય તે એમને જણાવી દે અને સાથે રાખીને આ કામ કરાવે. ત્યાંનું વાલોડ તાલુકાનું પોલીસ તંત્ર હું પણ જાઉં છું કે આ DSP પણ પોતે પણ કંઈ કરતા નથી અને ધ્યાન પણ આપતા નથી. ધારાસભ્યો મેં 3-4 વખત રજૂઆત જાતે કરી છે, છતાં એ જો નહીં સાંભળે. કલેક્ટરશ્રીને મેં પત્રો લખ્યો છે. આ કલેક્ટર સાહેબે 14 ઓક્ટોબર બાબા સાહેબનો જન્મદિવસ હતો અને તે દિવસે પૂજા કરાવી તળાવમાં, એને જાતે પૂજા કરાવી. પૂજા કરાવ્યા પછી આ સ્ટેચ્યુ આ લોકો બિનઅધિકૃત રીતે મૂકી ગયા. મેં પોતે કલેક્ટરશ્રીને જાણ કરી, પોતે મેં DSP ને જાણ કરી, પોલીસ ખાતાને જાણ કરી, છતાં એમણે રક્ષણ કર્યું નહીં. અને બાબા સાહેબ પોતે કાયદાના ઘડનારા છે એવું કોઈને એમ નથી કહેતો કે ભાઈ મારું આ ચોરી છૂપી આવા સ્ટેચ્યુ મૂકી દો. એ તો કાયદો તોડવાનું થોડું કહે છે કે ભાઈ કાયદો તમે તોડીને આ કામ કરો, એનું અપમાન કર્યું છે, એનું સમગ્ર સમાજનું અપમાન કર્યું છે. ને એવું પ્રવૃત્તિ કરનારાને કાયદેસર કેસ કરવો જોઈએ, હું એવું પોતે માનું છું.
કે એની પાસે કાયદેસર કેસ કરવો જોઈએ અને આ પોલીસ ખાતા એ કરવો જોઈએ. પોલીસ ખાતું બધું જ જાણે છે, તેમ છતાં એ પોતે સહકાર આપીને આ પ્રવૃત્તિ વાલોડ તાલુકામાં એક આતંકવાદ જેવી પ્રવૃત્તિ ચલાવે છે, એ ચલાવી શકાય નહીં. હું ધારાસભ્ય સર્વ જ્ઞાતિનો છું, સર્વ લોકોનો ધારાસભ્ય છું. 170 મોરવા વિધાનસભાની જનતાને માટે કંઈક ખોટું થતું હોય એ હું ચલાવી હજી જ ચલાવી શકતો નથી.